सेलवासमां डेलकर परिवार द्वारा आयोजित श्रीमद भागवत कथा ज्ञान यज्ञ महोत्सव लोकमंगल कामना साथे भव्य पूर्णाहुति थई हती। कथाकार शरदभाई व्यासे भाविक भक्तों ने ज्ञान यज्ञ सप्ताह में सांभळेली श्रीमद भागवत कथाना मर्म ने जीवन में उतारी सदमार्गे चालवानुं आह्वान कर्युं हतुं। कथाकारे कह्युं हतुं के श्रीमद भागवत कथा सांभळवानो मतलब ए नहीं कि बधाने वैरागी बनी जवानुं, मर्म ए छे के कथा सांभळीने सांसारिक जीवन में रहीने पण सत्कर्म करी मोक्ष पामवानुं छे। उल्लेखनीय छे के 21 फेब्रुआरी थी चालती कथाना पूर्णाहुति समये कथाकारनो डेलकर परिवार ने सम्मान करी आशीर्वाद मेळव्या हता। पूर्व सांसद स्व मोहनभाई डेलकरना स्मरणार्थे आयोजित आ श्रीमद भागवत कथानी पूर्णाहुतिए स्व मोहनभाईनी धर्मपत्नी सांसद कलाबेन डेलकर अने पुत्र अभिनव डेलकरे 51 युगलों साथे आरती पूजा करी हती। ये भागवत की जो कथा है ये संपूर्ण जीवन दर्शन मानवामां आवे छे। एक प्रकारनो जेम आपणे अरीसो होय અને એમાં આપણું મોઢું જેમ દેખાય એમ કથા કોઈ વ્યક્તિ એક ચિત્તે સાંભળે તો એને પોતાનું જીવન એમાં દેખાય છે। પછી એમાં એના જીવનમાં કેટલી ક્ષતિઓ છે, કેટલી ખામી છે એ એને પોતાને ખ્યાલ આવે છે। અને હૃદયમાં જો જીવન થોડું અવ્યવસ્થિત હોય અથવા તો જીવન થોડું આડેપાટે ચડી ગયું હોય તો એને પોતે અંદર એક ચૂહન ઊભી થાય છે કે ભાઈ મારે આ ન કરવું જોઈએ। અને એટલા માટે એના જીવનમાં આ કથાથી સુધારો અવશ્ય આવે છે। જેટલા પણ માણસો કથા સાંભળતા હોય બધા કાંઈ વૈરાગી બની જવાના નથી, પણ બધામાં થોડું થોડું પરિવર્તન આવે। એક વિચાર એક એવી વસ્તુ છે કે જો એ માણસમાં ઘર કરી જાય તો એ વિચાર માણસના જીવનને ધન્ય બનાવી દે છે। એમ કથા છે એ વિચારોનો એક સમૂહ છે, કથા છે એ શબ્દોનો સમૂહ છે, અને શબ્દને આપણે ત્યાં બ્રહ્મ કહ્યો છે। શબ્દ એ ભગવાનનું સ્વરૂપ છે અને એ પ્રમાણે માણસ જીવવાનો પ્રયાસ કરે તો એના જીવનમાં ખરેખર શાંતિ, સુખ અને હું સદભાગી છું, મને આ માનવ જન્મ મળ્યો છે એ પરમાત્માનો ઉપકાર માનતો થઈ જાય આ કથાનું ફળ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।